દુકાનમાં ચોરીની શંકાએ યુવાનને ઢોર માર મારી તેની હત્યા કરવાના બનાવમાં વરાછા પોલીસે હત્યારા એવા દુકાન માલિક સહિત 11 ને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરદાર માર્કેટ પાસે દુકાનમાંથી મોબાઈલ ચોરી કરનારને દુકાનદાર અને તેના મિત્રોએ પતાવી દીધો હતો. જો કે હજુ મરનારની ઓળખ થઈ શકી નથી. જો કે સીસીટીવીના આધારે પોલીસે 11 આરોપીની ધરપકડ કરી છે. 22 તારીખે સરદાર માર્કેટના ગેટ પાસે એક યુવકની લાશ મળી આવી હતી. પૂના પોલીસની તપાસમાં જણાયું કે મરનારની હત્યા થઈ છે. એટીસી નામની ફળની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા કેટલાક લોકો અજાણ્યાને ટેમ્પોમાં લાવતા દેખાય છે. તેને દુકાનમાં ખસડીને લઈ જાય છે. દુકાનમાં ગોંધી રાખીને ઢોર માર મારે છે. લાકડાના ફટકા મારતો દેખાતો યુવક કોસંબાના તરસાડીના પન્ના ટાવરમાં રહેતો અનીશ અબુબકર મેમણ છે. અનીશ સહિતનાઓએ યુવકને માર મારી દુકાન બહાર મોકલી દે છે. રસ્તે ચાલતા તેનું મોત નીપજે છે. વરાછા પોલીસે અનીશ મેમણ અને તેના સાથીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસે 11 આરોપી જેમાં અનીશ મેમણ અને એક કિશોર સહિત સુરતસિંહ પાલ, પ્રદીપસિંહ બઘેલ, પ્રદીપ ત્રિપાઠી, સુભાષચંદ્ર મૌર્યા, વિજય રાય, અમન ઉર્ફે ભોલા અગ્રવાલ, મનોજ શર્મા, વિશાલ અગ્રવાલ અને રાજવર બઘેલની ધરપકડ કરી એક કિશોરને અટકાયતમાં લીધો છે. મરનારની હજુ ઓળખ થઈ નથી. 23મી તારીખે મરનારે અનીશની દુકાનમાંથી મોબાઈલ ચોરી કરી હતી. મરનારની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસની પણ મદદ લીધી છે. 3 દિવસ પહેલા એક અજાણ્યા ઈસમની ડેડ બોડી કડોદરા હાઈવે ઉપર મળેલી, જે બાબતે સૌ પ્રથમ અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો અને એનું પીએમ માટેની કાર્યવાહી કરાવડાવેલી. પીએમ કરાવતા એનું મોત મલ્ટીપલ ઇન્જરીઝ એટલે કે વધારે પડતી ઇજાઓના કારણે થયેલું હોવાનું જણાતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અને તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મરણ જનાર ઇસમ છે એ ચોરી કરવાની ટેવવાળો હતો અને જે લોકોના ઘરે એણે ચોરી કરેલી હતી એ લોકોએ ભેગા મળીને આને માર મારેલો અને માર મારવાના કારણે આનું મોત થયેલું છે. તો એ અનુસંધાને ગુનામાં જે સંડોવાયેલા આરોપીઓ હતા, કુલ 11 આરોપીઓને જ્યુવેનાઇલ એમ કરીને 12 જણાને અટકાયતમાં લેવામાં આવેલા છે. અને તપાસ દરમિયાન આ મરનાર ઇસમ છે એ સજનારામ રબારી જે રાજસ્થાનનો ભીમમાલ તાલુકાના જાલોર જિલ્લાનો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું. બ્યુરો રિપોર્ટ સુરત.